नमस्कार विद्यार्थी मित्रों, स्वागत छे आप सबनु આપણી YouTube ચેનલ ની અંદર। આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી અને તેમની અંદર સ્વાધ્યાય 5.3 ના દાખલા નંબર 19 નો। આપણે રકમ આ મુજબ આપેલી છે કે લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવવામાં આવે છે। નીચે પ્રમાણે એટલે નીચે તમારે ક્યાં જોવાનું, તમને જે સ્ક્રીન પર દેખાય છે ત્યાં, એટલે કે તળિયાની હારમાં 20 ભારી, તેની ઉપરની હારમાં 19 ભારી, એટલે તેની ઉપરની હારમાં 18 ભારીઓ વગેરે। તમે જે સ્ક્રીન પર જુઓ છો તો તેવી રીતે ગોઠવેલું છે। તેની અંદર તળિયાની જે રો છે, તળિયાની જે હાર છે, તેની અંદર 20 ભારીઓ છે, એનાથી ઉપરની હારમાં 19 ભારીઓ છે, તેનાથી ઉપરની હારમાં 18, તેનાથી ઉપર 17, 16, 15, એવી રીતે ભારીઓ ગોઠવેલી છે। જુઓ આકૃતિ, એટલે તમને જે સ્ક્રીન પર દેખાય છે તે। આવી 200 ભારીઓ ગોઠવવા માટે, આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે? તો આપણે ઈ મેળવવાનું છે કે આવી 200 ભારીઓ ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી જે ઉપરની હાર છે તેમાં કેટલી ભારીઓ થશે। તો અહીંયા આપણે લખીએ તો સૌથી પહેલા પ્રથમ હારમાં કેટલી ભારી છે? પ્રથમ હારમાં ભારીની સંખ્યા કેટલી? તો કે 20। બીજી હારમાં ભારીની સંખ્યા તો કે 19। ત્રીજી હારમાં ભારીની સંખ્યા તો કે 18। તો આ મુજબની સમાંતર શ્રેણી બનશે આમ। તેથી સમાંતર શ્રેણી બેની 20, 19, 18 અપ ટુ એન પૂછો કેટલા છે, આ બધી હરોળો છે, આ પહેલી બીજી ત્રીજી હરોળ, એવી કેટલી હરોળો થશે એ જ આપણે મેળવવાનો છે। તો આ ઉપરથી લખીએ આપણે તો પ્રથમ પદ 20, સામાન્ય તફાવત ડી એટલે 19 માઇનસ 20 બરાબર માઇનસ 1। કુલ સરવાળો આપણને આપી દીધો છે, આ કુલ ભારીઓ કેટલી છે 200, એટલે કે એસએન આપણને આપ્યો છે 200, અને આપણે મેળવવાનું છે એન, એટલે કે આ શ્રેણીના પદોની સંખ્યા મળી જાય એટલે જે હારની સંખ્યા કેટલી હાર થશે। અહીંયા જે આપણે કીધું છે કેટલી હાર, એટલે આ જે મળી જાય કેટલા પદ, તો એટલી હાર થાય, જેટલા પદો હોય એટલી હાર થાય। તો હવે આપણે અહીંયા સૂત્ર મૂકીએ, અંતિમ પદ નથી જાણતા, તો એસએન બરાબર એન બાય ટુ ઇન બ્રેકેટ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। એસએન એટલે કુલ ભારીઓ આપણને આપ્યું છે 200, એન આપણે મેળવવાનો 2 ના 2 એ એટલે 20, આ એન માઇનસ 1 એમના એમ રહેશે, ડી એટલે માઇનસ 1। આ બે અહીંયા ગુણી દઉં તો 200 ગુણ્યા 400, 20 ગુણ્યા 2 એટલે 40, આ માઇનસ 1 આ બંને સાથે ગુણાશે, તો માઇનસ 1 એન સાથે ગુણાય તો માઇનસ એન, અને 1 ગુણ્યા 1 પણ માઇનસ માઇનસ છે તો પ્લસ 1, તો આ 400 ના 400। હવે આ એન 40 ને 1 41 માઇનસ એન થઈ ગયા, હવે આ એન છે તો આ ફરી બંને સાથે ગુણાય, ગુણાકારમાં છે, તો આ 441 એન માઇનસ એન ગુણ્યા એન એટલે એન સ્ક્વેર। હવે આ બંને પદને હું ડાબી બાજુ લઈ લઉં તો આ માઇનસ એન સ્ક્વેર છે તો થાય પ્લસ એન સ્ક્વેર, આ પ્લસ છે ડાબી બાજુ આવે તો માઇનસ 41 એન, અને આ 400 કેવા છે તો પ્લસ જ હતા એટલે પ્લસ ના પ્લસ 400 બરાબર 0। હવે આપણે આને ભાગ પાડવાના છે, મધ્યમ પદનું વિભાજન કરીને આપણે શું કરવાનું છે, અવયવ પાડશું। મધ્યમ પદ એટલે અહીંયા કેટલું છે 41। હવે મેં તમને અગાઉ પણ શીખવેલું છે કે ભાગ પાડવામાં કઈ રીતના પાડવાના હોય, તો 41 ના એવા ભાગ પાડવાના કે ગુણાકાર થઈ 400 સરવાળા બાદબાકી થઈને
મધ્યમ પદ એટલું એટલે 41 જેટલું આવે. તો 8 50 40, 50 8 400, એટલે અડધા કરી તો 25, અને ડબલ કરી દે 8 2 16. 25 ને 16 નો તમે ગુણાકાર કરો એટલે 400 થાય. હવે એ પણ કીધું હતું કે જયારે અંતિમ પદ છે તે પ્લસ હશે ત્યારે બંનેની નિશાનીઓ સરખી હશે, કાં તો બે પ્લસ કાં તો બે માઇનસ, ડિપેન્ડ્સ ઓન મિડલ ટર્મ, એટલે કે કોના ઉપર આધારિત હોય, મધ્યમ પદ ઉપર. તો મધ્યમ પદની નિશાની બંનેને આપી દો, માઇનસ 25 માઇનસ 16 માઇનસ 41, મધ્યમ પદ જેટલું થઈ ગયું. બંનેનો ગુણાકાર તમે કરો તો માઇનસ માઇનસ પ્લસ ને 25 × 16 કરો તો 400 થઈ ગયા. તો લખીએ કે તેથી એન સ્ક્વેર માઇનસ 25 n માઇનસ 16 n પ્લસ 400 બરાબર 0. હવે આ બે માંથી n કોમન નીકળે એટલે n માઇનસ 25, આ બે માંથી માઇનસ કોમન કાઢવું એટલે અંદર માઇનસ થઈ જાય, કારણ કે આના જેવું પદ બનાવું, એટલે 16 કોમન કાઢવું તો 16 × 25 એટલે 400. તેથી n માઇનસ 25 અને બાકી બધાય n માઇનસ 16, તેથી n માઇનસ 25 બરાબર 0 અથવા n માઇનસ 16 બરાબર 0. તેથી n બરાબર 25 અથવા તો n બરાબર 16. અહીંયા n જે મળ્યા છે તે બે ધન જ મળ્યા છે, બે પૂર્ણાંક જ છે. પદોની સંખ્યા અપૂર્ણાંક હોત તો આપણે કોઈ એકને શક્ય નથી એમ કહેત, ઋણ હોત તો કોઈ એકને શક્ય નથી એમ કહેત. અહીંયા આપણને બે કેવા મળ્યા છે, બે ધન મળે છે અને બે ધન પૂર્ણાંક મળે છે. તેથી બે શક્ય હોય તેવું પેલી નજરે દેખાતા લાગે છે. હવે ખબર કેમ પડશે? તો આપણે આયા કેવું કીધું કે ભારની સંખ્યા એન છે તે શું છે આપણા માટે, આ એન છે તે શું છે, હારની સંખ્યા છે આ પેલું બીજું ત્રીજું એવા, એમ કે 25 હાર છે. 25 હાર છે તો આપણે, અને એવું પૂછ્યું કે સૌથી ઉપરની હરોળ એટલે કે જે સૌથી ઉપરની છેલી છે એટલે કે 25મી હરોળમાં કેટલી ભારીઓ હશે, તો એ મેળવશું તો આપણને ખ્યાલ આવી જશે. જો એ ભારીઓ છે તો અપૂર્ણાંક કે ઋણ મળતી હોય તો 25 હાર ન હોય તો આપણે એન બરાબર 16 માટે ચકાસો, બે માટે આપણે જોવું તો પડશે કે તેથી એન બરાબર 25 હોય તો એન બરાબર 25 હોય તો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, આની અંદર મૂકી દો એની જગ્યાએ 25, તો એ એટલે પ્રથમ પદ શ્રેણીનો આપણે જાણીએ જ છીએ 20, 25 માઇનસ 1 ને ડી એટલે માઇનસ 1, એટલે આ 20 આ થઈ ગયા 25 માઇનસ 1 એટલે 24 ગુણ્યા માઇનસ 1 એટલે 20 માઇનસ 24, 20 માઇનસ 24 એટલે માઇનસ 4. તો અહીંયા આપણને એવું કહે છે કે 25મી હરોળ, 25મી હરોળ એટલે સૌથી ઉપરની હરોળ જે 25મી છે ને તેમાં માઇનસ 4 ભારી છે. તો શું આ વસ્તુ શક્ય છે? 25મી હરોળમાં માઇનસ 4 ભારી હોય ન હોય, માઇનસમાં ભારી ન હોય, તેથી જે શક્ય નથી. તો શક્ય કયું? તો કે એન બરાબર 16 હોય તો આપણે 16મી હરોળમાં જોઈ લઈએ કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એટલે કે 16મી હરોળમાં કેટલી ભારી છે એ પણ આપણે જોઈ લઈએ. તો આ 20, 16માંથી 1 જાય તો 15, માઇનસ 1 ગુણશે એટલે માઇનસ 15 તો બરાબર 5. તો અહીંયા આપણને આ એવું કહે છે કે 16મી હરોળમાં 5 ભારી છે, શક્ય છે ને, એટલે પ્લસ મળે છે. તો 16મી જે એટલે કે સૌથી ઉપરની કુલ હરોળ કેટલી છે? 16 છે, અને સૌથી જે ઉપરની 16મી જે હરોળ છે ભારીઓની તેની અંદર 5 ભારી છે. હવે આપણે આન્સર મળી ગયો એટલે એન બરાબર આપણા 16 છે તે સાચા થાય છે, અને સૌથી ઉપરની હરોળમાં કેટલી ભારીઓ હશે?
પાંચ. તો આપણને બે વસ્તુ કીધી હતી કે આવી 200 ભારીઓ ગોઠવવા કેટલી હાર જોઈએ. તો આપણે લખીએ કે તેથી 200 ભારી ઓ ગોઠવવા માટે 16 હાર થશે અને સૌથી ઉપરની હારમાં 5 ભારીઓ હશે. આવી 200 ભારીઓ ગોઠવવા માટે 16 હાર જોશે ને, સૌથી ઉપરની 16મી જે હાર છે તેમાં 5 ભારીઓ હશે. તો આપણને આ બે પ્રશ્નો પૂછાતા જે આપણને મળી ગયા. તો આ હતો દાખલા નંબર 19. આ બધા દાખલાઓ જે છે તે ખૂબ જ અગત્યના છે, એટલે વ્યવસ્થિત રીતે તમે પણ એક વખત લખી અને પાછા ગણજો કે જેથી કરીને તમને પણ યાદ રહી જાય.